जय श्री कृष्ण मित्रों, मारा किचन में आप सबनुं हार्दिक स्वागत करूँ छूँ। शियाळो आवे एटले घर में जात जातना वसाणा बनावानी शुरुआत थई जती होय छे, तो आज हूँ आप सबने माटे एकदम हेल्धी एकदम टेस्टी एवं वसाणानी रेसिपी लईने आवी छूँ। तो आज आपणे बनावीशुं गुंदरना लाडू, जे खावामां खूब ज टेस्टी लागे छे अने साथे साथे हेल्धी पण छे। खास करीने शियाळामां आ लाडू खावाथी आखा वर्ष माटे शरीर में शक्ति स्फूर्ति और ताजगी बनी रहे छे अने हेल्थ माटे खूब ज उपयोगी छे। तो तमे आ लाडू नाना बाळकोथी मांडीने घरना बधा लोकोने खवडावी शको छो अने एकदम हेल्धी पण छे अने झड़पथी पण बनी जाय छे। बनावता बिलकुल वार नथी लागती अने परफेक्ट माप अने परफेक्ट टिप्स साथे आज हूँ तमने आ लाडू बनावता शीखवाड़ीश। तो चालो आ गुंदरना लाडू बनावानी रेसिपी जोई लईए। रेसिपी सारी लागे तो चेनलने सब्सक्राइब करजो अने विडियोने एक लाइक जरूरथी आपजो। तो आ लाडू बनावा माटे परफेक्ट माप होवो खूब ज जरूरी छे। एना माटे कोई पण एक कप के वाटकी सेट करी लेवानी छे। तो अहीं हूँ एक वाटकीना मापथी आ रीते एक वाटकी करकरो लोट लई लीधो छे। तो हवे ए ज वाटकीना मापथी आपणे बधुं माप लेवानुं छे। तो ए ज वाटकीना मापथी आपणे एक वाटकी घी लई लईशुं अने एक वाटकी आपणे अहीं गोळ लई लईशुं। अहीं अमे देशी गोळ लीधो छे अने एने सरસ રીતે છોલીને લઈ લીધો છે જેથી કરીને લાડુ બનાવવામાં સરળતા રહે। एक चमची सूट पाउडर और एक चमची गंठोड़ा पाउडर लई लीधो छे, जे शरीर में रहेला कफ ने दूर करवा माटे खूब ज उपयोगी छे। हवे आपणे आगळनी सामग्री जोई लईए। तो अहींया मैं 50 ग्राम सूकू टोपरानुं छीण लई लीधुं छे। अहींया तमने वधारे ओछुं पसंद होय तो तमे ओछुं करी शको छो। त्यारबाद 50 ग्राम सूकी द्राक्ष लई लीधी छे, 50 ग्राम बदामना टुकड़ा अने 50 ग्राम काजूना टुकड़ा लई लीधा छे अने 50 ग्राम अहीं बावळनो गुंदर लई लीधो छे, जे नाना मोटा सौ खाई शके छे, बिलकुल नड़तो नथी। तो अहीं गुंदरने तमे तमारा टेस्ट प्रमाणे वधारे ओछो करी शको छो। हवे आपणी सामग्री बधी तैयार छे, तो हवे आपणे लाडू बनावानी शरूआत करी दईए। तो एना माटे आपणे एक जाडा तळियावाळी कढ़ाई लई लईशुं। कढ़ाई आपणी गरम करवा माटे मूकी दईशुं। हवे जे आपणे एक वाटको घी लीधुं छे एमांथी आपणे पोणो वाटको जेटलू घी आपणे उमेरी दईशुं अने बाकीना बे चमचा जेटलू आपणे घी बचावीशुं ગોળનો પાયો કરવામાં। આપણે અહીંયા એકદમ સરળ રીતથી બનાવીશું, બિલકુલ વાર નથી લાગતી। ઘી આપણું ગરમ થઈ જાય એટલે એમાં આપણે લોટ ઉમેરી દઈશું। અહીંયા જે ભાખરીનો લોટ આવે છે કરકરો એ જ લેવાનો છે, જેથી કરીને આપણો લાડુ એકદમ સરસ બને। હવે આ લોટને આપણે ધીમા ગેસ ઉપર સતત હલાવતા રહેવાનું છે જ્યાં સુધી એનો સરસ કલર ચેન્જ ન થઈ જાય। આ પ્રોસેસ થતાં 5-6 મિનિટ જેટલો સમય લાગે છે। જેમ જેમ આપણે લોટને મિક્સ કરતા જઈશું તેમ તેમ સરસ રીતે ફૂલવા લાગશે અને એકદમ હલકો પડી જશે। તો તમે જોઈ શકો છો કે આ રીતે હલકો થવા લાગ્યો છે અને સરસ રીતે એમાં ફુગા થવા લાગ્યા છે અને એકદમ સરસ આ રીતે દાણેદાર થવા લાગ્યો છે। હજી આને આપણે થોડી વાર માટે શેકી લઈશું। હવે અહીંયા 6 મિનિટ જેટલો સમય થઈ ગયો છે, તો આપણો લોટ સરસ રીતે શેકાઈ ગયો છે અને સરસ કલર પણ આવી ગયો છે અને એકદમ આ રીતે ઘી છૂટું પડવા લાગ્યું છે અને એકદમ દાણેદાર આપણો લોટ બની ગયો છે અને આ રીતે સાઈડમાંથી સરસ રીતે તેલ પણ ઘી પણ છૂટું પડવા લાગે છે। તો હવે આપણો ઘઉંનો લોટ સરસ રીતે શેકાઈ ગયો છે, તો હવે આમાં આપણે આગળની પ્રોસેસ કરીશું। અહીંયા આપણે આ લાડુ બનાવવા માટે ગુંદર અલગથી તળવાની બિલકુલ જરૂર નથી। આ લોટ શેકાઈ જાય એટલે એમાં આપણે ગુંદર એડ કરી દેવાનો છે, તો એમાં આસાનીથી આ ગુંદર તળાઈ જશે। જો તમને આ રીતનો આખો ગુંદર પસંદ ના હોય તો તમે એનો પાવડર પણ કરી શકો છો અને પાવડર એડ કરી શકો છો। અહીંયા આ લાડુમાં આ રીતનો આખો ગુંદર સરસ લાગે છે, તો હું આ રીતે શેકી લઈશ અને આ લોટ ગરમ જ હોય છે અને સરસ રીતે ઘી પણ છૂટું પડેલું હોય છે એટલે આપણે ગુંદરને અલગથી તળવાની બિલકુલ જરૂર નહીં પડે। તો આ રીતે લોટમાં જ ઉમેરી દઈશું એટલે સરસ રીતે આપણો ગુંદર ફ્રાય થઈ જશે। તો બધો ગુંદર સરસ રીતે આપણો ફૂલીને તૈયાર થઈ ગયો છે। હવે એમાં આપણે ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું, તો સૌથી પહેલાં દ્રાક્ષ, કાજુના ટુકડા, બદામના ટુકડા આ બધું જ આપણે ઉમેરી દેવાનું છે અને ડ્રાયફ્રૂટ તમારે ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો અને સૂટ પાવડર અને ગંઠોડા પાવડર બંને પણ ઉમેરી દઈશું આપણે। હવે આને એકવાર મિક્સ કરી દઈશું। અહીંયા આપણે ગેસની આંચ એકદમ ધીમી જ રાખી છે। થોડું મિક્સ કર્યા બાદ આપણે એમાં ટોપરાનું છીણ પણ ઉમેરી દઈશું। ટોપરાનું છીણ ઉમેર્યા બાદ આપણે ગેસ બંધ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું। અહીંયા આપણું મિશ્રણ ગરમ જ છે અને કઢાઈ પણ સરસ રીતે ગરમ છે એટલા માટે આપણે આ બધું એક મિનિટ માટે સરસ રીતે મિક્સ કરી દઈશું।
આપણા ગરમ મિશ્રણમાં કાજુ બદામ અને ટોપરું બધું સરસ રીતે શેકાઈ જશે અને સરસ રીતે આ બધું મિક્સ થઈ જાય છે। હવે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। જો તમને ઉંદર આખો ના પસંદ હોય તો આ રીતે તમે એક ગ્લાસની મદદથી આ રીતે થોડો થોડો હલકો દબાવી દઈ શકો છો, પરંતુ આ રીતે ક્રંચી સરસ લાગે છે એટલા માટે હું વધારે નહીં દબાવું। જો તમને પસંદ ના હોય તો તમે સરસ રીતે દબાવીને તૈયાર પણ કરી શકો છો। હવે આ મિશ્રણને આપણે એક મોટા વાસણમાં લઈ લીધું છે, તો હવે આપણે ગોળનો પાયો કરી લઈએ। તો ગોળનો પાયો કરવા માટે એ જ કડાઈને મેં સરસ રીતે સાફ કરી લીધી છે। હવે બાકી બચેલું આપણે ઘી ઉમેરી દઈશું। ઘી ગરમ થઈ જાય એટલે એમાં આપણે ગોળ ઉમેરી દઈશું। અહીંયા મેં દેશી ગોળનો ઉપયોગ કર્યો છે, તમારી પાસે જે અવેલેબલ હોય એ તમે એડ કરી શકો છો, પરંતુ આ રીતે દેશી ઓર્ગેનિક ગોળ ઉમેરવાથી આપણા લાડુ એકદમ હેલ્ધી બને છે। ને આ ગોળને સરસ રીતે છોલીને જ લેવાનો છે, એટલા માટે ગોળનો પાયો કરતાં બિલકુલ વાર નહીં લાગે, માત્ર આપણો ગોળ સરસ રીતે મિક્સ થઈ જાય અને ગાંઠો ન રહે એ રીતનો જ બનાવવાનો છે। આપણે કોઈ ગોળનો પાયો લાવવાની બિલકુલ જરૂર નથી। તો આપણો આ ગોળ સરસ રીતે ઘીમાં મિક્સ થઈ જાય અને એકદમ સરસ થઈ જાય લીચ્છો, ત્યાં સુધી સરસ રીતે મિક્સ કરી દેવાનો છે, બિલકુલ ગાંઠો ન રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવું। તો આ રીતે ચમચાની મદદથી તમે દબાવીને સરસ રીતે ચેક કરી શકો છો। હવે આ રીતે આપણો ગોળ સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને આ રીતના હલકા બબલ થવા લાગે એટલે આપણે ગેસની આંચ બંધ કરી દઈશું અને આ ગોળના પાઈને આપણે જે આપણે લોટ શેકેલો મિશ્રણ છે એમાં એડ કરી દેવાનો છે। તો હવે ગેસની આંચ બંધ કરીને આ મિશ્રણને આપણે એમાં ઉમેરી દઈશું। તો અહીંયા મેં બંને વસ્તુને સરસ રીતે હવે આપણે મિક્સ કરી દઈશું। હવે આપણે આ મિશ્રણને આપણે ગરમ નથી કરવાનું, હવે આ સરસ રીતે બધું મિક્સ કરી દેવાનું છે। અત્યારે તમને થોડું ઢીલું લાગશે, પણ જેમ જેમ આપણે મિક્સ કરશું અને થોડું ઠંડુ થશે ત્યારબાદ એ થોડું કઠણ થઈ જાય છે, તેને આ રીતે સરસ રીતે મિક્સ કરી દઈશું। જો તમને ગુંદર આખો પસંદ ન હોય તો ગ્લાસની મદદથી તમે દબાવીને સરસ રીતે ક્રશ પણ કરી શકો છો। હવે આ મિશ્રણ થોડું હલકું ઠંડુ થાય હાથેથી અડી શકાય તેવું ત્યાં સુધી એને ઠંડુ કરી લઈશું અને ત્યારબાદ આપણે લાડુ વાળી લેવાના છે। તો આ મિશ્રણને થોડું હલકું ઠંડુ થવા દઈશું, હાથેથી ટચ કરી શકાય એવું ઠંડુ થાય ત્યારબાદ આપણે એમાંથી લાડુ બનાવી લઈશું। તો અહીંયા હું આ રીતે નાની સાઈઝના લાડુ બનાવી લઈશ, તમારે જે સાઈઝના બનાવો એ પ્રમાણે તમે બનાવીને તૈયાર કરી શકો છો। તો આ રીતે હલકા હાથોની મદદથી આપણે સરસ રીતે લાડુ તૈયાર કરી લઈશું। દેખાવમાં જેટલા સુંદર લાગે છે એટલા જ ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી છે, તો તમે આ લાડુ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો। આટલા માપથી તમે બનાવશો તો તમારા આ સાઈઝના 15 લાડુ બનીને તૈયાર થઈ જાય છે અને 5-6 ગ્રામ ઘીમાંથી બનાવશો તો 30-35 લાડુ બનીને તૈયાર થઈ જાય છે। એકદમ સુંદર ટેસ્ટી અને આપણા મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા પોચા લાડુ બને છે, બિલકુલ કડક નથી થતા। તો તમે આ લાડુ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો। અને મેં મારી ચેનલ ઉપર ગુંદર પાકની રેસીપી પણ શેર કરેલી છે, એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો તમે એ પણ જોઈ શકો છો।